હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોની અંદર જોઈએ પાઠ ચૌદ વાડી પરના વહ્લાના પ્રશ્નોની પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવીએ તો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો એક વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે આ વાક્યની વાડી પરના વહાલા પાઠના આધારે ચર્ચા કરો

અને ગોકળ ગાયના ભગકા દેખાય વળી યાદ રહી જાય એ રીતે વિછી ડંખ પણ મારે વાડીમાં સાપ નોળિયા અને કાળોતરા બિલાડાના જીવન મરણના સંગ્રામ ચાલતા હોય લડેડા પોતાની ચાંચથી હાથમાંના કણા ખાતા હોય અને દેડકા અળસિયાનો ગોળો કરી આરોગતા હોય નાના સસલાને ખાઈને પદડંડી પર સૂતેલા સાપ પણ દેખાય કાગડાઓની વચ્ચેથી પોતાનો મારક કાઢતા કુંવડ શેરડીના શોખીન શિયાળ ઈંડા શોધતા ખેરખટ્ટા મરઘીના બચ્ચાને ચોરીને પોતાના દરમાં લઈ જતા ઉંદરો પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા પાકને બગાડતી ઈયળો સાફ કરતા પક્ષીઓ ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા રાણી માંજરો પણ વાડીમાં રહેતા હોય છે રાત્રે તો વાડીમાં કંસારીથી લઈને તમરા સુધીના અવાજ સંભળાય શેઢાળી શેડા વળિયાળ જબોદિયા ગોરખોદિયા ભૂંડ હરણા રોઝડા તો ક્યારેક દીપડાને સિંહ પણ જોવા મળે આમ વાળીની લીલી દુનિયા વચ્ચે કેટલાક કેટલાક જગત હોય છે એની પ્રતીતિ આવા અનેક જીવજંતુ અને પશુ પંખીઓ કરાવે છે પ્રશ્ન બે વાળીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો ઉત્તર વાડીમાં રહેતા લોકો દરેક મોસમને મોંજ માણતા હોય છે વાડીમાં ડાયરા જામે અને જલસા થાય ત્યાં મકાઈના ડોડાની મિજબાની થાય આજુબાજુની વાડીના અને આડોશ પાડોશના મિત્રો ભેગા થાય જેમને આમંત્રણ આપ્યું હોય તેઓ પણ આ જલસામાં ભળી જાય જર્જરિત લાકડાની અને આછી પાંખી કાથીની ખાટલીઓ પર માનવતા મહેમાનોને બેસાડવામાં આવે સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે અને સડી પેટા તાપણું કરે એમાં ભૂટા શેકાય એ પછી પીળા અને પોળા કાળા ભૂટા સૌને ખાવા માટે વેચે પોકની મોસમ પણ માંડવીના ઓળાના એક એક દાણા ખાતા જાય આ જલસો તો રાત્રે શરૂ થાય તે છેક વહેલી સવાર સુધી ચાલુ રહે ઉપરાંત ચણા પપૈયા જામફળની પણ પાર્ટીઓ યોજાય ભલે નાની ખાનગી હોય આમ વાડીમાં લોકો કામની સાથે ખાવા પીવાનો આનંદ પણ લે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે ઉત્તર વંજી બાંધવી નળિયાદ ચડાવવા ઘઉંના પાળા બાંધવા જેવા કામો તથા કોઈવાર સાતીનું કામ જાજા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિકને ઝડપથી પતાવવાના હોય છે એ કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદ કિલો કરતા રહે છે પ્રશ્ન બે ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે જવાબ ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે મોડી રાત સુધી એમના હર્ષનાદો સંભળાતા હોય છે રાત્રે ભજનો થાય છે ઠાકોરજીને ઠાકોર થાળી નૈવેદની થાળી ધરાવવામાં આવે છે અને દાંડિયા રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવે છે પ્રશ્ન ત્રણ રોજિંદા કામો ઢસડો ન બની જાય એ માટે લોકો શું કરે છે જવાબ સામાન્ય રીતે પાંચ માણસો ભેગા મળીને રોજિંદા કામો કરતા હોય છે એમાંનો એકાદ આનંદી માણસ સૌને ટોળ તીખડ ચાળા ગપસપ અને રમૂજથી આનંદ કરાવતો હોય છે આથી ખેતીના અનેક રોજિંદા અનિવાર્ય કામો તેમને માટે ઢસડડો બની જતા નથી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એક વાડી પરના વાહલા ગદ્યના લેખકનું નામ લખો ઉત્તર વાડી પરના વાહલા ગદ્યના લેખક ઈસ્માયલભાઈ નાગોરી છે પ્રશ્ન બે વાડી પરના વ્હાહલા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો જવાબ વાડી પરના વ્હાલા પાઠનો સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે પ્રશ્ન ત્રણ બાળકોની નજરમાં શું આવી જાય છે જવાબ ઢેલે કેટલાક ઈંડા મૂક્યા છે તે બુલબુલે ક્યાંને કેવો માળો કર્યો છે તે કાકીડાએ કેવા રંગો ધારણ કર્યા છે તે વગેરે નજરમાં આવી જાય છે જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે ઉત્તર જંતુ જગતના દર્શન માટે રાતનો શાંત નીરવ સમય વધારે યોગ્ય છે પ્રશ્ન પાંચ કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે જવાબ કુદરતના કારવાન કાફલાને વાડી આશ્રય અને આવાસ આકાર અને આહલાદ આપે છે પ્રશ્ન છ વાડીમાં ક્યારેક ક્યારેક કયા પ્રાણીઓના દર્શન થઈ જાય છે જવાબ વાડીમાં ક્યારેક ક્યારેક દીપડાને સિંહના દર્શન થઈ જાય છે પ્રશ્ન સાત વાડીમાં સાપ નોળિયો અને કાળોત્રા બિલાડા વચ્ચે કેવા સંગ્રામો ખેલાય છે જવાબ વાડીમાં સાપ નોળિયો અને કાળોતરા બિલાડા વચ્ચે જીવન મરણના સંગ્રામો ખેલાય છે પ્રશ્ન આઠ વાડીમાં અન્ય કામો કઈ રીતે થાય છે જવાબ વાડીમાં અન્ય કામો એકબીજાની સહકારથી થતા હોય છે રાતના શાંત નીરવ સમયે કોના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે જવાબ રાતના શાંત નીરવ સમયે કંસારી અને તમરાના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બે લાયકન પર ક્લિક કરવાનું ન ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો